હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પોઈન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 ઇતિહાસના પ્રકરણ 7ની ચર્ચા કરીશું. સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો, અલગ અલગ સામાજિક સુધારકો જે હતા એની આપણે ચર્ચાઓ આગળના જે ભાગ 1 છે એની અંદર કરી દીધી છે. ભાગ 1 જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, અને સાથે તમને આઈ બટનમાં પણ અહીંયા ઉપરની સાઈડ જે લિંક છે એ તમને જોવા મળશે, તો એમાંથી પણ તમે જોઈ શકશો. સાથે ને સાથે વિદ્યાર્થી મિત્રો, નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ વિડીયોઝ જે છે તમને આર્ટ્સને રિલેટેડ બધા જ અહીંયા મળી રહેશે, એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને શરૂ કરીએ છીએ હવે પ્રકરણ 7નો ભાગ 2, સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. એના અલગ 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 જે આપણે ભાગ હતા એ સમજ્યા હતા, હવે ભાગ 2 તરફ આને સંપૂર્ણ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા હતા, સૌથી પહેલા જે છે આગળનો જુદા જુદા શંકરાચાર્ય, આપણે જે કહી શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદ છે, એ બધાની આપણે ચર્ચાઓ કરી દીધી. હવે જે છે મેઇન આમાં છે નારાયણ ગુરુ. હવે પછાત જાતિઓ અને પીડિત જાતિઓના ઉત્કૃષ્ટ માટે આજીવન સેવા કરનાર તથા માનવ ધર્મ માટે અને માનવ માત્રને માત્રની સમાનતાનો સંદેશો આપનાર નારાયણ ગુરુનો જન્મ કેરળના એમ્પર્ગ નામમાં થયો હતો. 1856માં એમનો થયો હતો. માતા પિતાની પવિત્રતા અને આદર્શોના સંસ્કાર નારાયણ ગુરુના વારસામાં મળ્યા હતા. નારાયણ ગુરુને લોકોને એક જ જાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે લોકોને ઉચ્ચ અને નીચના ભેદભાવ હોય, જ્ઞાતિ વગેરે નાબૂદ કર્યા હતા. હવે યાદ રાખજો, નારાયણ ગુરુ કેવા કાર્યો હતા, એમના કાર્યો હતા પછાત જાતિ અને જે પીડિત જાતિ છે એને મદદરૂપ થવાના કાર્યો જે છે નારાયણ ગુરુના હસ્તક થયા હતા. નારાયણ ગુરુ કિશોર વયથી જ આધ્યાત્મિક પ્રવૃત્તિ વાળા હતા. ઘર છોડી સખત સાધના કરીને સમાજના નીચલા સ્તરના લોકોની સેવાના ક્ષેત્રે તેઓ સક્રિય બન્યા હતા. ખાસ કરીને જે ઘર છોડી સાધના કરી પણ કેવા લોકોની મદદ કરી, જે નીચલા તળના લોકો, જે લોકો જેને લોકો બોલાવતા પણ ન હોય એ લોકોના મદદના અર્થે એર્યા પહોંચ્યા હતા. તેમણે તમામ લોકોને શિક્ષણ લેવા અનુરોધ કર્યો. સાથે ને સાથે તેઓ જે છે એ નિરક્ષરતાઓને, વહેમને અને અનિષ્ટોને મૂળ માનતા હતા, કે સૌથી પહેલા નિરક્ષરતા જે છે એ જ વહેમો અને અનિષ્ટોનું મૂળ છે, એના કારણે જ વહેમ ઊભા થાય જેની પાસે શિક્ષણ ન હોય એને. અને તેમણે અસ્પૃશ્યતાઓને ભણતા કર્યા, જે અસ્પૃશ્યતા જે લોકો સ્પર્શ થાય એ લોકોને ભણતા કરે કે સમાજના પણ એક ભાગ જ છે. તેમણે સમાન હક અપાવી સામાન્ય માનવ જીવન જીવતા કર્યા. તેમણે કલ્યાણ કેળવણી માટે ખાસ જાગૃત અને પ્રયત્નશીલ હતા. તેમણે શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા જે છે એમની સ્થાપના કરી 1903ની અંદર. તેઓ મુક્તિ માટે શિક્ષણ, એકતા માટે સંગઠન અને ગરીબી નાબૂદી અને આર્થિક આબાદી અર્થે ઉદ્યોગોના વિકાસને આવશ્યક ગણતા હતા. તેઓ કોમી વિખવાદો અને સાંપ્રદાયિક તત્વોથી દૂર રહેવા લોકોને સમજાવતા હતા કે આ જે વિવાદો અને વિખવાદો થતા હોય ને એનાથી દૂર જાઓ, પહેલાં તો સમાજના માટે પહેલાં શું જરૂરી છે, શિક્ષણ, એકતા અને ગરીબી એ નાબૂદી કરવી ખૂબ જરૂરી છે. તેઓ કોમી અને વિખવાદોના સાંપ્રદાયિકથી વિરોધ થતા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય ભાઈચારા માટે જે છે એ પ્રચાર ખૂબ કર્યો હતો અને દેશ વિદેશમાં આધ્યાત્મિક ગુરુ જે છે આધ્યાત્મિક સુધારક તરીકે નામના મેળવી લીધી. દેશ વિદેશમાં સૌ જગ્યાએ એમણે પરિચય કર્યો અને રવિન્દ્રનાથ ટાગોર જે છે એ નારાયણને પોતાના ગુરુ, પોતાના યુગના મહાન સંત અને સુધારક ગણાવ્યા છે. રવિન્દ્રનાથ ટાગોરે પણ પોતાને પ્રશંસા કરી હતી. હવે છે કંદકુરી વીરે લિંગમ. હવે જે વીરેશ લિંગન જે છે એમનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુંદ્રી જિલ્લામાં થયો હતો અને તેનો ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી. બીજા વિદ્યાર્થી મિત્રો સાથે તમને વાત કહું, ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. સમગ્ર સેશનની PDF જોઈતી હોય, દરેક અપડેટ જોઈતી હોય તો એની અંદર તમને જોવા મળશે. PDF જે છે એ બધી તમને એમાં અવેલેબલ કરાવીશું. આપણી સ્પેશિયલ એપ્લિકેશન પણ ચાલે છે, એપ્લિકેશન લિંક પણ ત્યાં અવેલેબલ કરાવીશું, તો ખાસ એમાં ધ્યાન આપજો. અને બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફરી વખત કહું છું, ફરી વખત યાદ કરાવું છું, આર્ટ્સ માટે કન્ટેન્ટ આપતી એકમાત્ર ચેનલ છે, એને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જુઓ અહીંયા વાત આપણે કરતા હતા કે એમણે અલગ અલગ શું કર્યું. આંધ્રપ્રદેશ અંદર એમનો જન્મ થયો રાજમુંદ્રી જિલ્લામાં. તેમણે ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંસ્કૃતિઓની ભારે અસર હતી. ભારતીય અને પશ્ચિમ સંસ્કૃતિ પણ સાથે ચાલતા હતા અને તેઓ પણ બંને સંસ્કૃતિ તરફ સદભાવ રાખતા હતા. તેમણે એક સારા લેખક હતા અને ઉત્કૃષ્ટ જે છે એમની કૃતિઓ તેલુગુ સાહિત્યનું જે છે સમૃદ્ધ કર્યું હતું. તેઓ પ્રખર સુધારક હતા, તેથી સમાજ સુધારણા માટે રાજમુંદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશનની સ્થાપના કરી. તેમણે બાળ લગ્ન અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો, જેમ જ
વિધવા પુનઃલગ્ન અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વિધવાઓના પુનર્વાસન તથા ભ્રષ્ટાચારના ઉન્મૂળ માટે જોરદાર ઝુંબેશ ચલાવી હતી. તેમણે નિરાધાર લોકો, સ્ત્રીઓ તથા બાળકો માટે વિદ્યાલયો, સહાયતા કેન્દ્રો વગેરેને ખોલીને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. આ માટે રાજમુદ્રીમાં તેમણે હિતકારીણી સભાની પણ સ્થાપના કરી હતી. ત્યારબાદ દક્ષિણના આવા પ્રખર સમાજ સુધારક અને રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કારરૂપ કુન્દ્રકુમી વીરેલિંગસુનું અવસાન થયું હતું. તેમનું જે છે એ અવસાન થયું, પણ ખાસ કરીને એમણે પુનર્વાસન, ભ્રષ્ટાચાર એ બધાના કાંઠે ખાસ ઝુંબેશો ચલાવી હતી. હવે જો બીજી વસ્તુ, વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમય ઓછો હોય છે, યુટ્યુબના અને જે વિડીયોઝ બનતા હોય છે એની અંદર, એટલે એમ ન માનતા કે અમુક ટોપિકો ડીપમાં નથી જતા. જ્યારે લાઈવ ક્લાસ હોય એની અંદર આપણે ડીપમાં જઈ શકીએ છીએ. આમાં આપણી પાસે સમયની મર્યાદા હોય, વિડીયોઝ તમારે જે છે જેટલો બને એટલા શોર્ટમાં તમને બતાવવાનું હોય છે કન્ટેન્ટ, એટલા માટે આપણે બહુ ડીપમાં નથી જઈ શકતા. એટલે ખાસ જો તમારે ડીપમાં સમજવું હોય, ટોપિકને એક એક બાબતને રિવિઝ કરવી લેવી હોય, એની એક્ઝામ્સ આપતી હોય, તમારા કોઈ ડાઉટ્સને પૂછવા હોય, તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. સીધી વોટ્સઅપની અંદર તમને એની લિંક મળી જશે. જો થિયોસોફિકલ સોસાયટી, હવે થિયોસોફિકલ સોસાયટી શું છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. થિયોસોફિકલ સોસાયટીની અંદર થિયોસોફી શબ્દ જે છે મૂળ ગ્રીક ભાષાનો બનેલો છે. ગ્રીકમાં થિયા એટલે થાય ઈશ્વર અને સોફિયા એટલે થાય જ્ઞાન. એ બે શબ્દોથી બનેલો થિયોસોફી શબ્દનો અર્થ ઈશ્વર સંબંધી જ્ઞાન એવો થાય છે. આ સંસ્થાની સ્થાપના અમેરિકામાં ન્યુયોર્કમાં મેડમ બ્લેકવેટ્સ્કી નામના રશિયન મહિલા અને કાર્લન એચ એસ આલ્ટોન નામના અમેરિકન લશ્કરી અધિકારીએ કરી હતી. આની સ્થાપના અમેરિકન લશ્કરી અધિકારીએ કરી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારતીય સંસ્કૃતિના પુનર્કથનના કાર્યમાં સહાયરૂપ થવા તેમણે ભારત આવવા આમંત્રણ આપ્યું. તેઓનો સ્વીકાર થઈ અને બંનેની ભારત આવી મદ્રાસ પાસે અડિયાર મુકામે જે છે એ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ. આ સંસ્થાના મુખ્ય ત્રણ ઉદ્દેશો હતા. ત્રણ ઉદ્દેશો યાદ રાખજો, પૂછાઈ શકે છે. થિયોસોફિકલ સોસાયટીના ત્રણ ઉદ્દેશો જણાવો, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે. તો પહેલું છે વિશ્વ બંધુત્વની ભાવનાનો વિકાસ, ત્યારબાદ પ્રાચીન ધર્મો, દર્શનો અને વિદ્યાઓના વિજ્ઞાનોના તુલ્યમાં અભ્યાસને ઉત્તેજન, અને ત્રીજું પ્રકૃતિના નિયમનું સંશોધન અને માનવમાં મનુષ્યમાં રહેલી દૈવી શક્તિઓનો વિકાસ કરવાનો. ત્યારબાદ હવે પછીના છે શ્રીમતી એની બેસન્ટ. હવે શ્રીમતી એની બેસન્ટ નામના આયરિશ મહિલાએ ભારત આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. હવે થિયોસોફિકલ સોસાયટી જે છે એના કાર્યોને મદદરૂપ થવા માટે આવ્યા હતા એની બેસન્ટ. હવે તેમની પ્રવૃત્તિઓથી ભારતમાં જે છે એ રાષ્ટ્રીય ચળવળને સારો વેગ મળ્યો, અને તેઓની માન્યતા હતી કે ભારતની વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે પ્રાચીન આદર્શો અને સંસ્થાઓને પુનર્જીત કરવાથી વળી શકે છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું પુનર્થાન જે છે એ ખુદ ભારતના લોકો દ્વારા થઈ શકે છે, અને આનાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે. આનાથી વિશ્વને કલ્યાણ પણ થઈ શકશે એવા એમણે પ્રયત્નો કર્યા. તેમણે ભારતમાં રહીને ભારતના લોકોના તેમના ધર્મ અને તત્વજ્ઞાનની મહાનતા વિશે સભાન કર્યા. કોઈપણ જાત નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર વિશ્વબંધુનો આદર્શ આપવાના તેમના પ્રયાસો પ્રશંસનીય રહ્યા હતા. પોતાના આવા ઉદ્દેશોને ફેલાવો કરવા માટે તેમણે જે છે બનારસમાં સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી હતી. તે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના નામમાં ફેરવાઈ ગઈ હતી. યાદ રાખજો, પહેલાં સ્થાપના થઈ હતી બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની, એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્થપાઈ. શ્રીમતી એની બેસન્ટ જે છે એમનું એમના થોડા જીવન વિશે જો આપણે જોઈએ તો એમણે શું કર્યા હતા કાર્યો. શ્રીમતી એની બેસન્ટે શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે ઘણું મહત્વનું કાર્ય કર્યું હતું. તેમણે સમાજમાં ફેલાયેલા અનિષ્ટોને દૂર કરવાના પ્રયત્નો કર્યા અને વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. 19મી સદીના ભારતમાં જ્યારે હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે વિવિધ ધર્મો અને ગ્રંથો વચ્ચે વિવાદ અને કડવાશ વધતા જતા હતા, ત્યારે થિયોસોફિકલ સોસાયટી અને એની બેસન્ટ કોમવાદને દૂર કરવાના પ્રયત્નો કર્યા, અને તેમણે ભારતમાં સ્કાઉટ અને ગર્લ ચાઇલ્ડ ગાઈડની આમ પ્રવૃત્તિ શરૂ કરી. આ ઉપરાંત ચેન્નઈમાં હોમ રૂલ લીગની પણ સ્થાપના કરી અને તે મારફતે ભારતની સ્વતંત્રતા માટે સક્રિય ચળવળ ઉપાડી લીધી. ખાસ કરીને અલગ અલગ ચળવળો પણ લીધી. સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢ આંદોલન વિશે હવે સમજીએ તો 19મી સદીમાં હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ સુધારણા માટેના આંદોલનો થયા. જેવી રીતે હિન્દુના થયા એવી રીતે મુસલમાનોની અંદર પણ સુધારણાના આંદોલનો થયા હતા. હવે કેવા આંદોલનો હતા જો
તો એની અંદર હતું 19મી સદી જે છે એની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરીએ સૈયદ અહેમદ ભરવી જે ભેરવલી છે એમણે અને બંગાળના અરીસ તુલ્લા જેવા આગેવાનો હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો. એ લોકોએ ધાર્મિક સુધારણા માટેની પોતાની જાગૃતિ ફેલાવી. શરૂઆતમાં મોટાભાગના મુસલમાનોએ પાશ્ચિમી સંસ્કૃતિની કેળવણીને અલિપ્ત કરવાનું પસંદ કર્યું કે એને સ્વીકારવાની જ નહીં. પણ 1857ના સંગ્રામ પછી મુસલમાનોએ સામાજિક અને ધાર્મિક સુધારણા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે સર સૈયદ અહેમદ બરેલવી જે છે બરેલવીની નેતૃત્વની નીચે વહાબી આંદોલનના નામે સુધારક આંદોલન શરૂ થયું. અહીંયા જે છે એ અહેમદ જે છે સૈયદ અહેમદના હેઠળ એક આંદોલન શરૂ થયું જેનું નામ છે વહાબી આંદોલન. એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ આંદોલને મુસ્લિમોમાં આધુનિક વિચારોનો પ્રસાર જે છે એ કરીને તેને ઉત્ક્રાંતિ માટે પ્રયત્નો કર્યા. વહાબી આંદોલન જે છે અને ફરીદી આંદોલન પછી મુસ્લિમ ધર્મ અને સમાજમાં સુધારો લાવવા માટે મૌલવી ચિરાગ અલી અને સર અય્યદ અહેમદ ખાન જેવા સુધારકોએ પ્રયાસો કર્યા. સર સૈયદ અહેમદ ખાન એમણે શું કર્યું હતું? સર અય્યદ ખાનનો જન્મ મુગલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો. ઈસવીસન 1857ના સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીની વફાદાર રહ્યા હતા. નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉમરાવવાદથી જ પ્રભાવિત થયા કે ત્યાં આગળ ઉદારતા ઘણી બધી છે અને તેમણે મુસ્લિમોને ઉદારતાના ખંખેરીને પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવાની હાકલ કરી. તેમણે તઝીબ ઉલ ખલાર નામનું જે છે સામાયિક શરૂ કર્યું અને તેમણે અલીગઢના મુસ્લિમ મદ્રેસા અને ત્યારબાદ શાળા અને મોહેમેડ ઓરિએન્ટ કોલેજની સ્થાપના કરી જે પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જે છે પરિણમી. યાદ રાખજો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જે છે એમણે સ્થાપી હતી. એમનું જે નામ છે સર અય્યદ અહેમદ ખાન. તેમના સમયનું અલીગઢ શહેર અને ત્યાં કોલેજ સુધારણાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બન્યા. તેથી મુસ્લિમ સમાજની સામાજિક અને આર્થિક સુધારણા માટે તેમણે ઉપાડેલું આંદોલન અલીગઢ આંદોલન તરીકે પ્રસિદ્ધ થયું. સર સૈયદ અહેમદ ખાને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા ગ્રંથોને ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેટ સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સ્થાપના કરી. મુસ્લિમ સમાજને આ રીતે ઉર્દુ ભાષા દ્વારા પાશ્ચાત્ય જ્ઞાનથી વાકેફ કર્યા કે કઈ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્ઞાન મેળવે છે પોતાના માતૃભાષાની અંદર. એમ ઉર્દુ દ્વારા એમણે શું કર્યા? વાકેફ કર્યા. અને તેઓ મુસ્લિમ સ્ત્રીઓને કેળવણી આપવા તથા પડદા પ્રથાનો ત્યાગ કરવા માનતા હતા. તેમના પ્રયત્નોથી મુસ્લિમ સુધારામાં સમાજમાં સુધારા કરવા માટે શહેર સુધાર સંસ્થાઓ સ્થાપી અને છેવટે સમાજ સેવાનું કાર્ય જે છે આગળ ધપાવ્યું. શીખ સમાજમાં ધાર્મિક સુધારાઓ. શીખ સમાજમાં કેવી રીતે ધાર્મિક સુધારા થયા એ પણ સમજવા જરૂરી છે. 19મી સદીના અંત ભાગમાં શીખોમાં પણ શીખ સમાજ સુધારણાની ચળવળ શરૂ થઈ. જ્યાં કમીઓ રહી ગઈ હતી એ કમીને બધા સમાજે દૂર કરવાના પ્રયત્નો કર્યા એ આની અંદર પ્રકરણમાં મુખ્ય સમજવાનું છે. જે અકાલી ચળવળ તરીકે ઓળખ થઈ હતી તેમણે સુધારો તેમજ ગુરુદ્વારાઓમાંની સુધારણાઓથી શરૂ કર્યો હતો. ગુરુદ્વારાઓની વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધક સમિતિ રચવામાં આવી જેમણે સરકાર માન્યતા કરી અને ગુરુદ્વારાઓનો સઘળો વહીવટ આ સમિતિને સોંપવામાં આવ્યો. બધા ગુરુકુળનો વહીવટ અહીંયાથી થાય ગુરુદ્વારાઓનો. તે ઉપરાંત અકાલી આંદોલનને અમૃતસરમાં ખાલસા કોલેજ તથા અન્ય શાળાઓને સ્થાપના થઈ અને ત્યારબાદ ત્યાં જે છે એ પાશ્ચાત્ય કેળવણીનો પ્રચાર કર્યો. હવે એમાં કેવા કેવા અહીંયા જુઓ સામાજિક ક્ષેત્રે કાયદાઓ ઘડવાની અંદર પ્રક્રિયા અને ભારતીય પ્રતિભા. હવે અહીંયા એક મહત્વનો ટોપિક છે સામાજિક ક્ષેત્રે કાયદાઓ ઘડવાની પ્રક્રિયા થઈ અલગ કાયદાઓ આવ્યા અને એમાં ભારતીયના પ્રતિભાવો શું હતા. ગવર્નર જનરલ વિલિયમ પેન્ટિક બંગાળમાં સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. ત્યાર પછી મુંબઈ તથા મદ્રાસ પ્રાંતમાં પણ સતી પ્રથા નાબૂદીના સુધારા થયા. દેશી રાજ્યોમાં પણ આ રિવાજને નાબૂદ કરવામાં આવ્યો હતો. જો પેલા તો ખરી સાથેના સાથે દેશી જે રાજ્યો હતા ત્યાંથી પણ નાબૂદ કરી દીધું. બધી બધા સતી પ્રથા નાબૂદ કરી. દીકરીને દૂધ પીતી કરવી, બાળ હત્યા કરવાનો રિવાજ અમુક જ્ઞાતિઓમાં હતો. તે રિવાજ વખત કાયદા દ્વારા બંધ કરવામાં આવ્યો. ચાઇલ્ડ વુડના ખરીતામાં જણાવ્યા મુજબ જે છે સરકારે શિક્ષણ માટે શાળાઓ શરૂ કરી. 1856માં કાયદા અનુસાર હિન્દુ વિધવા પુનઃલગ્નને માન્યતા પ્રાપ્ત થઈ. 5મા નંબર પર ઈસવીસન 72ની અંદર લગ્ન ધારો પસાર કરીને 14 વર્ષથી નીચેની કન્યાઓના લગ્ન ઉપર
પ્રતિબંધ મૂકવામાં આવ્યો તથા બહુપત્ની પ્રથાનો જે ગુનો જે જે ગણવામાં આવ્યો. આ કાયદાથી આંતરજ્ઞાતીય લગ્નની માન્યતા રાખવામાં આવ્યા કે આંતરજ્ઞાતીય લગ્ન છે એ કરવા મંજૂર કર્યા. ત્યારબાદ સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત થતી ગઈ અને તેઓ જે છે સ્વાતંત્ર્ય સ્વર તરફ વળ્યા. ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ જેવી સંસ્થાઓએ આ તથા પછાત વર્ગોમાં લોકોને અસરકારક તથા દૂષણોને દૂર કરવા પર ધ્યાન આપ્યું. મોન્ટેક ચેમ્સફર્ડ સુધારક થવાથી ભારતીયોને વધારે વહીવટ સત્તાઓ મળી અને તેમણે જે છે છતાં એક પત્ની અને સ્ત્રીઓને જે છે એ મિલકતમાં અધિકાર આપવા તથા અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપવા અંગેની કાયદા પસાર કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે હિન્દુઓને મિલકતમાં અધિકાર અને અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપતા કાયદા જે છે પસાર કરવામાં આવ્યા 1937 અંદર એ કાયદા પસાર થઈ ગયા હતા. સહકાર અને સવિનય કાનૂન ભંગ જેવા ચળવળો તેમજ દેશની તેમજ દારૂની દુકાનોની જે છે પેન્ટિંગ તથા વિદેશી વસ્તુના બહિષ્કારમાં ખાસ ભાગ લીધો. આથી સમાજમાં સ્ત્રીઓના સુધારસાનો સુધારો થયો. ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં સ્ત્રીઓની ઉન્નતિ અને કન્યા કેળવણી પાછળ જે છે એ ખાસ ઝુંબેશ ઉપાડી હતી. તેમણે બાળ લગ્ન, વિધવાપૂર્ણ લગ્ન અને એના પર પ્રતિબંધ મૂક્યો અને બહુપત્નીઓ પ્રથા જે છે એના વિરુદ્ધ ઉગ્ર ચળવળ ચલાવી. તેમના પ્રયાસોને લીધે જ અંગ્રેજી સરકાર જે છે વિધવાપૂર્ણ લગ્નનો કાયદો ઘડ્યો. આમ સ્ત્રીઓની સ્થિતિ અને દરજ્જા સુધારવાના કાર્યમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે અમૂલ્ય ફાળો જે છે આપ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે સરકારી નોકરીઓમાં સ્ત્રીઓની ભરતી કરીને તેમને સ્વાવલંબી બનાવવા ઉત્તેજન આપ્યું. સ્વતંત્રતા પછી સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. બંધારણ દ્વારા સ્ત્રીઓના સમાજમાં સ્ત્રી પુરુષ સમાનતા તથા કન્યા કેળવણી ઉપર ભાર મુકાયો. સ્ત્રીઓના વિશિષ્ટ હિત જાળવવા માટે કાયદા ખાસ ઘડવામાં આવ્યા અને કન્યાઓ માટે વિશિષ્ટ જે છે અભ્યાસ કાર્યક્રમો પણ ઘડવામાં આવ્યા છે. વિશિષ્ટ સવલતો પણ અપાઈ હતી. આને પરિણામે સ્ત્રીઓમાં જે છે શિક્ષણનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સ્ત્રીઓને અને વ્યવસાયોમાં પ્રવેશ કર્યો અને સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓની જે છે સ્વતંત્રતા અને સમાનતાનું પણ પ્રમાણ જે છે દિન પ્રતિદિન પ્રતિદિન શું લાગ્યું વધવા લાગ્યું. આમ આઝાદી બાદ શિક્ષણમાં વ્યાપક સ્તરે જે છે એમાં સુધારણા થઈ, જાગૃતિ થઈ, જાહેર જીવનના જે છે પ્રવેશ થયો. સરકાર તરફ જે છે તેઓ પ્રાપ્ત થયેલા વિશિષ્ટ કો સ્ત્રીઓના ઉત્કૃષ્ટ માટે ઘડાયેલા કાયદા વગેરે તેમના જે છે સમાજના સ્ત્રીઓનો દરજ્જો ઊંચો આવ્યો. તાજેતરમાં જ જે છે સ્ત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મળેલી 33% અનામતને પરિણમી ગ્રામ જે છે પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદના હોદ્દા સુધી સ્ત્રીઓ જે છે પહોંચી છે. દરેક જે છે બાબતે એ લોકો એટલા સુધારણા કર્યા. આ હતા અલગ અલગ સામાજિક સુધારકો અને સાથે સામાજિક આંદોલન વિષયોની પણ અહીંયા ચર્ચા થઈ હતી અને કેવી કેવી ચળવળો દ્વારા કેવા કેવા નવા કાયદા આવ્યા એ સમગ્ર પ્રકરણની આપણે સમજૂતી આની અંદર લીધી છે. હવે પછીનું જે પ્રકરણ છે પ્રકરણ 8 છે એની સમજૂતી નેક્સ્ટ વીકની અંદર આપણે લઈ લઈશું. ત્યાં સુધી સ્ટડી પોઈન્ટની અંદર જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો અને સાથે ને સાથે તમારા મિત્રો સુધી શેર કરજો. સમગ્ર સેશનની પીડીએફ જોઈતી હોય, અમારા સ્પેશિયલ ટ્યુશન ક્લાસીસ ચાલે છે, માસ્ટર કોર્સ ચાલે છે, એની અંદર તમારે જોઈન થવું તો એકવાર ચોક્કસ કોન્ટેક્ટ કરજો. સ્ટડી પોઈન્ટમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.